नमस्कार विद्यार्थियों, विषय गुजराती आपने समास भणी लिया छे। समास के अंदर आपरो आजे पार्ट બીજો છે। પેલો સમાસ જોયો તો દ્વંદ્વ સમાસ, દ્વંદ્વ એટલે જોડકું, જેમ કે માતા પિતા, રાત દિવસ, ઠંડુ ગરમ વગેરે। હવે એમાં પછી બીજો સમાસ જોયો તો કર્તૃ સમાસ। કર્તૃ સમાસ છે વિભક્તિ સંબંધથી જોડાયેલો છે, એની અંદર ઘણા અલગ અલગ પ્રત્યયો છે લાગતા। उमेरव पड़े उमेरव पड़े कूटती जगह शब्द से એ તમારે વચ્ચે મૂકવો પડે। તો ચાલો એના ઉદાહરણ દ્વારા આપણે સમજવાનો પ્રયત્ન કરીએ। હવે તમે ગમે તે છે સમાસ આપણે જે જોયેલા છે ગમે તે પ્રત્યય મૂકી દો તો એવી રીતના છે નહીં ચાલે, એનો અર્થ છે બનવો જોઈએ। જે શબ્દનો અર્થ ના બને, બરાબર, જેમ કે તમે આગની ગાડી એવું સીધું છે કહી દો તો એ છે મીનિંગફુલ નથી, અર્થસભર નથી। ચાલો તો ઉદાહરણ છે આપણે જોઈએ, આગ ગાડી। આગ વડે ચાલતી ગાડી જે પ્રથમ પદ છે આપણે ખ્યાલ છે, પૂર્વ પદ અને ઉત્તર પદ વચ્ચે જે પદ આપણે ઉમેર્યું, પૂરતો જવાબ શબ્દ છે આપણે ઉમેર્યો। ચાલો બીજું છે દીવા દાટી। દીવો બતાવતી દાંડી। ચાલો બીજું છે આરામ ખુરશી। આરામ કરવા માટેની ખુરશી। ચાલો વિદ્યાર્થી મિત્રો, એના પછી છે સિંહાસન। લોકો દ્વારા ગવાતું ગીત એટલે લોકગીત। આથુમાં મેઘ વડે બનેલું ધનુષ।
આપણે વચ્ચે અન્ડરલાઈન કરીએ છીએ કે જે આપણે શબ્દ છે ઉમેરેલો છે જકાત નાખો જકાત ચાલો જકાત એટલે કર બરાબર ટેક્સ ટેક્સ ભરવા માટેની જે જગ્યા છે એટલે જકાત ભરવા માટેનું નાખો ભજન મંડળી ભજન કરવા એકત્રિત થયેલી મંડળી પાયદળ સહન કરવા માટેની શક્તિ હિમ ડુંગર હિમ વડે બનેલો ડુંગર શિક્ષા વજન વિદ્યાર્થીઓ આપણે બીજો સમાસ છે એટલે કે એના પાછળ બીજો સમાસ છે જોઈએ ઉપપદ સમાસ ઉપપદ સમાસ છે એ સમજવાનો પ્રયત્ન કરીએ જે સમાસનું ઉત્તર પદ બરાબર બે પદો આપેલા છે એમાંથી ઉત્તર પદ ક્રિયાધર્મ દર્શાવતું હોય બીજા નંબરનું જે એટલે કે ઉત્તર પદ છે ક્રિયાધાતુ છે કંઈક ક્રિયા છે દર્શાવે છે અને બંને પદ વચ્ચે વિભક્તિ સંબંધ પણ છે હોય તેને ઉપપદ સમાસ કહે છે ક્રિયાધાતુ દર્શાવનાર એટલે એમાં શબ્દ આવશે નાર આ સમાસનો વિગ્રહ કરતી વખતે નાર પ્રત્યય મૂકવામાં આવે છે પ્રત્યય એટલે શું થશે કે જે શબ્દના અંતે મુકાય એને પ્રત્યય છે કહેવામાં આવે છે મૂકવામાં આવે છે આવા સમાસના બીજા પદમાં બરાબર કેવા કેવા છે શબ્દ હોઈ શકે ક આ જે ક્રિયા ધાતુઓ છે કર કાર બરાબર કરનાર બરાબર રચનાકાર આપણે એવો શબ્દ છે કાર ને વગેરે છે જે છે મુકાય છે જે ધાતુ પછી કાર ધર બરાબર ધી જ્ઞ બરાબર જાણનાર દાત શું થશે આપનાર જ એટલે જન્મનાર ભર ભરનાર સ્થ બરાબર રહેનાર પ્રદ આપણે કહીએ ને આનંદ પ્રદ રહ્યું દાલ છે રખું છે પાલ છે દાલી છે આ બધું છે કે કરનારના અર્થમાં છે જેમ કે ધારણ કરનાર પાલન કરનાર દર્શક દર્શાવનાર વાદક બરાબર વગેરે વગાડનાર ખેડૂતો ખેડનાર હર તો હરનાર તોડ 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 કાતરું નાશક એવા ક્રિયા ધાતુ જે હોય છે આ બધા જે આપેલા છે એટલે ક્રિયા ધાતુ કહેવા છે કે ક્રિયા છે દર્શાવશે ચાલો આપણે ઉદાહરણ દ્વારા ઉદાહરણ સમજવાનો પ્રયત્ન કરીએ ઉપપદ સમાસ છે બરાબર એના પૂર્વપદ અને ઉત્તરપદ ઉત્તરપદ છે એ શું દર્શાવે છે કે
બીજા ધાતુ દર્શાવે છે અને એને નાર પ્રત્યય છે એ મૂકવામાં આવે છે ત્યારે જે ઉપપદ સમાસ બનશે જેમ કે પાપડ તોડ પાપડ તોડના ગિરિધર ધારણ કરના ભગવાન કૃષ્ણ માટે પણ આ શબ્દ છે ગોપાલ એવો શબ્દ છે કે જે ગાયો છે પાલન કરતા ગૃહસ્થ આપણે બધા જે ગૃહસ્થ છીએ એટલે કે ગૃહમાં જન્મના કાદવમાં જેનો જન્મ થયો છે બરાબર એ પંકજ. ચાલો પછી છે ધર્મજ્ઞ. આમ તો વાસ્તવમાં ધર્મજ્ઞ એવું છે કેવાશે પહેલી વાત એ કે જે એનું ઉત્તર પદ છે એ કઈ ક્રિયાધાતુ દર્શાવે છે. ક્રિયાધાતુ તમે બનાવો એટલે તમારે નાર પ્રત્યય છે એ મૂકવો પડે અને વિભક્તિ સંબંધથી જોડાયેલું છે એને ઉપપદ સમાસ કહેવાય છે. ભયંકર ભય કરના બધા શબ્દોની અંદર છે બધા સમાસમાં આ વિભક્તિ સંબંધ છે જોવા નહીં મળે ક્યાંક ક્યાંક છે ન પણ જોવા મળે. બીજા ઉદાહરણ જોઈએ ચાલો બીજા ઉદાહરણ જોઈએ મનોહર મનોહર મન હર હવે પણ આવડી ગયો છે હર દસતા છે હરના શેને તો કે મનને મનને હરના તત્વજ્ઞ તત્વ હવે આખ્યાન આવી ગયું છે આપણને ક્રિયા ધાતુ છે બરાબર જાણતા તત્વ એટલે કે તત્વને તત્વને ગગન
લગન અને વેદના આપણે ઘણીવાર સાંભળીએ છીએ કે ગગન ભેદી બોમ્બ છે અગાઉના સમયમાં યુદ્ધો કરતા તો ગગન ભેદી ધનુષ્યો છે આ ગગનને ભેદી નાખે તેવા બરાબર તેના માટે છે ગગનને વેદના વિદ્યાર્થી મિત્રો બે સમાસ છે આપણે અભ્યાસ કર્યો મધ્યમ પદ લોપી અને ઉપપદ સમાસ બધાયની વ્યાખ્યાઓ છે એના ઉપયોગ છે કેવી રીતે જોતા જજો હવે આના પછી નેક્સ્ટ લેક્ચર ની અંદર આપણે બાકીના જે સમાસ છે એ બધાનો અભ્યાસ સાથે કરી લેશું ચાર સમાસ છે એનો અભ્યાસ આપણે કર્યો ચાલો હોમવર્ક ની અંદર છે તમને અમુક સમાસ છે આપી દઉં ચલો વિદ્યાર્થી મિત્રો ઉપપદ સમાસ અને મધ્યમ પદ લોપી સમાસ આ બંને સમાસનું હોમવર્ક તમારે બે મિક્સ છે શબ્દો છે ચાલો જોઈ લઈએ ઘોડાગાડી ગ્રંથકાર સભાગૃહ દહીંવડા જ્ઞાનદા કંચન ચૂડો પગરખું દિલદાર હાથ ચાલાકી અને શિષ્યવૃત્તિ વિદ્યાર્થી મિત્રો આ આપેલા જે સમાસ છે એ તમારે હોમવર્કની અંદર કરવાના છે બધાને નમસ્કાર